समाचार प्राप्त थई रह्या छे। खास करीने वात करवामां आवे खेडूतोना દેવા માફી અને અનામત મુદ્દે લડી રહેલા હાર્દિક પટેલના અમરનાથ ઉપવાસનો આજે નવમો દિવસ છે, ત્યારે હાર્દિકના ઉપવાસને લઈને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી આજે હાર્દિક પટેલની મુલાકાત કરશે। મહત્વનું છે કે છેલ્લા 8 દિવસથી ઉપવાસને કારણે હાર્દિક પટેલને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, તો સતત ભૂખ્યા રહેવાને કારણે હાર્દિક પટેલને પેટમાં દુખાવાની તકલીફ શરૂ થઈ છે। જો કે હાર્દિકે બ્લડ અને યુરિન સેમ્પલ આપવાનો ઇનકાર કર્યો હતો। આજે હાર્દિક પટેલના અમરનાથ ઉપવાસનો નવમો દિવસ થવા જઈ રહ્યો છે, ત્યારે ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે તેણે જળ ગ્રહણ કર્યું હતું અને ત્યારબાદ આજની જો વાત કરવામાં આવે, આજે બિહારના પૂર્વ સીએમ જીતનરામ માંઝી હાર્દિક પટેલની મુલાકાત લઈ શકે છે। શ્વાસ લેવામાં હાર્દિક પટેલને તકલીફ પડી રહી છે, સતત ભૂખ્યા રહેવાને કારણે હાર્દિક પટેલના પેટમાં પણ દુખાવાની ફરિયાદ છે, તો હાર્દિકે બ્લડ અને યુરિન સેમ્પલ આપવાનો પણ ઇનકાર કર્યો છે। તો એક તરફ તબિયતમાં પણ કોઈ પણ જાતનો સુધાર નથી જોવા મળી રહ્યો, તબિયત દિવસે ને દિવસે બગડી રહી છે હાર્દિક પટેલની, ત્યારે પરેશ ધાનાણી પણ હાર્દિક પટેલને આજે મળવા જઈ શકે છે। તો હાર્દિકને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે, સાથે જ ભૂખ્યા રહેવાને કારણે પેટમાં પણ દુખાવાની તકલીફ શરૂ થઈ છે, તો હાર્દિકે બ્લડ અને યુરિન સેમ્પલ આપવાનું પણ ઇનકાર કર્યો હતો। તો આજે હાર્દિક પટેલના અમરનાથ ઉપવાસનો નવમો દિવસ, ત્યારે બિહારના પૂર્વ સીએમ જીતનરામ માંઝી હાર્દિક પટેલની મુલાકાત લઈ શકે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, સાથે જ આજે પરેશ ધાનાણી પણ હાર્દિક પટેલને મળી શકે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તો જણાવી દઈએ હાર્દિક પટેલ અમરનાથ ઉપવાસ પર બેઠો છે, ખેડૂતોના દેવા માફી અને અનામતના મુદ્દાને લઈને તે અમરનાથ ઉપવાસ પર છે। તો એક તરફ સરકાર દ્વારા કોઈ પણ જાતની પ્રતિક્રિયા નથી આવી રહી, ત્યારે દિવસે ને દિવસે તેના સ્વાસ્થ્ય ઉપર અસર થવા જઈ રહી છે, તો તેના શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે, સાથે જ ભૂખ્યા રહેવાને કારણે તેને પેટમાં દુખાવાની ફરિયાદ પણ ઉઠી જવા પામી છે। તો હાર્દિક પટેલ અમરનાથ ઉપવાસનો આજે નવમો દિવસ થવા જઈ રહ્યો છે, ત્યારે હાર્દિકે બ્લડ અને યુરિન સેમ્પલ આપવાનો પણ ઇનકાર કર્યો છે। તો આ મુદ્દે સંવાદદાતા કલ્પિન લાઈવ જોડાઈ ગયા છે। જી કલ્પિન, હાર્દિક પટેલના અમરનાથ ઉપવાસનો આજે નવમો દિવસ છે, એક તરફ બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી તેને મળવા આવી શકે છે, સાથે જ તેના સ્વાસ્થ્યની જો વાત કરવામાં આવે તો તેનું સ્વાસ્થ્ય દિવસે ને દિવસે લથડી રહ્યું છે, હાલ શું અપડેટ? ચોક્કસથી અંકુર, હાલ હું હાર્દિક પટેલના નિવાસ સ્થાને છું અને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે હાર્દિક પટેલના અમરનાથ ઉપવાસનો આજે નવમો દિવસ છે અને હાર્દિક પટેલની જે તબિયત છે એ લથડી રહી છે। આજે કહી શકાય કે ગઈકાલ જે હાર્દિક પટેલ અને ખાસ તો જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામી હતા એસપી સ્વામી દ્વારા હાર્દિક પટેલને જે કહી શકાય કે રજૂઆત કરવામાં આવી અને ત્યારબાદ હાર્દિક પટેલે પાણીનું જે કહી શકાય કે પાણી ગ્રહણ કર્યું હતું અને ત્યારબાદ જે હાર્દિક પટેલની હાલ જે તબિયત જે છે એ સ્થિર છે, સાથે જ મહત્વની વાત કરવામાં આવે તો જે તબીબો જે છે એ તબીબોને પણ હાર્દિક પટેલને પાસે જ રાખવામાં આવ્યા છે, હાર્દિક પટેલના નિવાસસ્થાને જ તૈનાત રાખવામાં આવ્યા છે। મહત્વની વાત એ પણ છે કે હાર્દિક પટેલની આજે અમરનાથ ઉપવાસ છે, તો આ અમરનાથ ઉપવાસને લઈને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન જીતનરામ માંઝી હાર્દિક પટેલની મુલાકાત લે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે, સાથે જ કોંગ્રેસ એટલે કે વિપક્ષના જે કહી શકાય કે જે નેતા છે પરેશ ધાનાણી, એ પરેશ ધાનાણી પણ હાર્દિક પટેલની આજે મુલાકાત લેવા આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। હાર્દિક પટેલના જે મુખ્ય માંગો હતી જે એ ખેડૂતોના દેવા માફી અને પાટીદાર લોકો જે છે પાટીદાર સમાજની અનામતની જે માંગ હતી એ અનામતની માંગ પૂર્ણ થાય એ તમામ મુદ્દાઓને લઈને આજે હાર્દિક પટેલ અમરનાથ ઉપવાસ પર છે। અમરનાથ ઉપવાસનો આજે નવમો દિવસ છે, હાર્દિક પટેલની જે તબિયત છે એ દિવસ પ્રતિ દિવસ લથડી રહી છે, ત્યારે તમામ બાબતો છે એમાં લોકોને પણ ચિંતા છે, સમર્થકો છે એમાં પણ ચિંતા છે કે હાર્દિક પટેલની જે આ તબિયત છે એ નાદુરસ્ત થઈ રહી છે। એ છેલ્લા 8 દિવસથી હાર્દિક પટેલે અન્નનો ત્યાગ કર્યો, અન્ન અને જળ બંનેનો ત્યાગ કર્યો હતો, પરંતુ ગઈકાલ જે એસપી સ્વામીની રજૂઆત બાદ હાર્દિક પટેલે પાણી ગ્રહણ કર્યું છે અને હવે હાર્દિક પટેલની જે તબિયત છે એ નાદુરસ્ત છે। આજે હાર્દિક પટેલના જે અમરનાથ ઉપવાસ છે એનો આજે નવમો દિવસ છે અંકુર। બિલકુલ કલ્પિન, જે રીતે અમરનાથ ઉપવાસનો આજે નવમો દિવસ છે, ખાસ કરીને સ્વાસ્થ્યમાં તેનું સ્વાસ્થ્ય લથડી રહ્યું છે, પેટમાં દુખાવાની પણ ફરિયાદ ઉઠી રહી છે, તેના ડોક્ટર શું કહી રહ્યા છે? Thank you.
ચોક્કસથી અંકુર, જે વાત કરવામાં આવે તો હાર્દિક પટેલના સ્વાસ્થ્યને લઈને જે તબીબો છે એ તબીબોની જે પણ એક ટીમ છે હાર્દિક પટેલને નિવાસસ્થાને તહેનાત કરવામાં આવી છે, તબીબોનું કહેવું છે. અને સાથે જ હાર્દિક પટેલે પોતે પણ એક ફરિયાદ કરી હતી કે પોતાને શ્વાસ લેવામાં અને પેટમાં તકલીફ હોવાની પણ એમને ફરિયાદ કરી હતી. ડોક્ટરો દ્વારા સલાહ આપવામાં આવી હતી કે હાર્દિક પટેલ જલ્દીથી જલ્દી એટલે કે વહેલી તકે એ હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચે, પરંતુ હાર્દિક પટેલ છે એ ટસના મસ નથી થઈ રહ્યા. હાર્દિક પટેલ પોતાની માંગ અને જે પોતાના જે મુદ્દાઓ છે એના પર અડંગ છે અને હાર્દિક પટેલ આજે 9મા દિવસે પણ આમરણ ઉપવાસ પર છે. વિકલ્પિન, હાલ આપ ત્યાં સ્થળ ઉપર હાજર છો, હાલ શું હલચલ જોવા મળી રહી છે? ચોક્કસથી ફરી એકવાર હાર્દિક પટેલના નિવાસસ્થાનના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે જે સમર્થકો છે વહેલી સવારથી જ હાર્દિક પટેલના નિવાસસ્થાને પહોંચ્યા છે. એ કહી શકાય કે પાસ કન્વીનર ગીતા પટેલ હોય કે પછી અન્ય પાસ પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર હોય, એ તમામ લોકો હાર્દિક પટેલના નિવાસસ્થાને પહોંચ્યા છે. સાથે જ જે કહી શકાય કે હાર્દિક પટેલ છે જે હાલ પણ પાણી પી રહ્યા છે. ગઈકાલે પણ એસપી સ્વામીની રજૂઆત બાદ હાર્દિક પટેલે એ પાણીનો જે ત્યાગ કર્યો હતો એ ત્યાગ દૂર કરી પાણી ગ્રહણ કર્યું હતું. અને ફરી એકવાર આ દ્રશ્યો છે એ હાર્દિક પટેલના નિવાસસ્થાનના છે. અને હાર્દિક પટેલના જે સમર્થકો છે એમાં પણ હાલ ચિંતા છે અને ક્યાંક જે લોકો છે એ મોટી સંખ્યામાં હાર્દિક પટેલની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે. સાથે જ હાર્દિક પટેલની આજે મુલાકાત લેવા માટે એ બિહારના મુખ્યપ્રધાન, જે પૂર્વ મુખ્યપ્રધાન હતા જીતનરામ માંઝી, એ પણ આવી તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. પટેલની જે તબિયત છે એને લઈને જે તબીબો છે એ તબીબો દ્વારા તેમને વહેલી તકે હોસ્પિટલ ખાતે એ સારવાર લેવાની પણ સલાહ આપવામાં આવી છે. પરંતુ હાર્દિક પટેલ છે આજે 9મા દિવસે પણ અડગ છે, પોતાનો જે નિર્ણય હતો એ દ્રઢ છે અને એ કહી શકાય કે હાર્દિક પટેલ હાલ તેમના આમરણાંત ઉપવાસ પર અડગ છે. બિલકુલ કલ્પિન, આમરણાંત ઉપવાસનો આ 9મો દિવસ ચાલી રહ્યો છે, સરકાર તરફથી કોઈ પણ જાતની પ્રતિક્રિયા નથી આવી રહી, તેના સમર્થકો શું કહી રહ્યા છે? ચોક્કસથી અંકુર, જે પ્રમાણે વાત કરવામાં આવે તો આજે 9મો દિવસ છે, સરકાર દ્વારા પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપવામાં આવી રહી, ત્યારે સમર્થકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ છે. ગુજરાત સહિતના જે તમામ જિલ્લા તાલુકા છે, તમામ જિલ્લા તાલુકાની અંદર પણ જે સમર્થકો છે તે તમામ જે પોતાના વિસ્તાર હોય કે તાલુકા જિલ્લા અથવા ગામડા હોય ત્યાં પણ હાર્દિક પટેલને રહીને સમર્થન આપી રહ્યા છે. રામધૂન બોલાવી હાર્દિક પટેલના સમર્થન આપી રહ્યા છે. લોકો જે છે એ માંગ કરી રહ્યા છે કે જે હાર્દિક પટેલના જે મુખ્ય 3 મુદ્દા હતા એમાં જો કોઈ હોય તો પાટીદારોને અનામતની માંગ પૂર્ણ કરવામાં આવે, ખેડૂતોના દેવા માફી કરવામાં આવે અને જે અલ્પેશ કથિયા છે એના પર જે રાજદ્રોહનો જે એ ગુનો દાખલ કરવામાં આવે છે અને એ અલ્પેશ કથિયાને જેલ મુક્ત કરવામાં આવે. તમામ જે 3 મુદ્દા સાથે હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર છે અને સમર્થકોમાં પણ હાલ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપવામાં રહી. બિલકુલ કલ્પિન, જે રીતે સરકાર તરફથી કોઈ પણ જાતની પ્રતિક્રિયા નથી આવી રહી, દિવસે ને દિવસે તેના સ્વાસ્થ્ય ઉપર અસર થઈ રહી છે આમરણાંત ઉપવાસને કારણે, ભૂખ્યા રહેવાને કારણે તેની પેટની તકલીફો શરૂ થઈ ગઈ છે, ચક્કર આવવા વગેરે વગેરે ઘણી બધી તકલીફો તેના શરીરને અત્યારે થઈ રહી છે. આગળ શું તેની રણનીતિ રહેશે હાર્દિકની, કારણ કે સરકાર તરફથી હાલમાં તો કોઈ હાલ સુધીમાં તો કોઈ પણ જાતની પ્રતિક્રિયા નથી આવી? ચોક્કસથી અંકુર, હાલ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે, કારણ કે સરકાર દ્વારા કોઈ નિર્ણય અથવા તો પ્રતિક્રિયા નથી આપવામાં આવી રહી. પરંતુ હાર્દિક પટેલ છે એ અડગ છે, એનો દ્રઢ જે સંકલ્પ હતો એ યથાવત છે. આજે 9મો દિવસ છે આમરણાંત ઉપવાસનો, ત્યારે હાર્દિક પટેલ પણ જે કહી શકાય કે આ તમામ જે 3 મુખ્ય માંગણીઓ છે એને લઈને અડગ છે. સાથે જે એ સમર્થકો છે એ સમર્થકોમાં પણ જે કહી શકાય કે એક તરફ રોષ છે તો એક તરફ ચિંતા છે, કારણ કે હાર્દિક પટેલની જે તબિયત છે એ દિવસે ને દિવસે એ લથડતી જાય છે. સાથે જ રોષ એટલા માટે છે કે સરકાર આજે 9 દિવસ થયા પરંતુ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી, ત્યારે સમર્થકોમાં પણ ચોક્કસથી રોષ છે. હાર્દિક પટેલ પણ કહી શકાય કે હાલ એમની જે તબિયત છે એને લઈને સમર્થકોમાં પણ ચિંતા છે. સાથે જ મહત્વની જો વાત કરવામાં આવી, જો તબીબો દ્વારા હાલ આજે તમામ લોકો છે એટલે કે ખાસ તો હાર્દિક પટેલ છે એમની જે સલાહ આપવામાં આવી છે કે એ વહેલી તકે કહી શકાય કે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચે, પરંતુ હાર્દિક પટેલ ત્યાં નથી પહોંચવા માંગતા. હાર્દિક પટેલ એમના નિવાસસ્થાને છે અને આજે 9મા દિવસે પણ આમરણાંત ઉપવાસ પર છે. બિલકુલ કલ્પિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.